નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ લર્ન વિથ ડેક્સ માં દોસ્તો જેમ કે આપણા સૌને ખ્યાલ છે કે આપણી પૂરક પરીક્ષા ખૂબ જ નજીક છે અને ઇંગ્લિશ માં સારા માર્ક્સ મેળવવા માટે અમુક ટોપિક્સ આપણને આવડવા ખૂબ જ જરૂરી છે તો દોસ્તો આવા જ એક ખૂબ જ મજેદાર અને સરળ એવા ઇંગ્લિશ ગ્રામર ના ટોપિક ઈમેલ રાઇટિંગ વિશે આજના વિડિયો માં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો વિડિયો માં સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને ઈમેલ રાઇટિંગ ની સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી શકે દોસ્તો પાંચ માર્ક્સનો આ ટોપિક આપણને પૂરક પરીક્ષાની સાથે સાથે બોર્ડની પરીક્ષા તથા પરીક્ષા વગેરેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને અને હા ધોરણ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ત્રણેય મીડિયમના સ્ટુડન્ટને ઉપયોગી થાય તેવા સરળ ફોર્મેટને આપણે આજે અહીં શીખીશું તો દોસ્તો ચાલો શરૂ કરીએ ઇમેલ રાઇટિંગના ફોર્મેટને પરંતુ તેની પહેલા એક નમ્ર વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

બોક્સ બનાવવાના પણ આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક માર્ક્સ મળે છે જો તમે સંપૂર્ણ ઈમેલ લખી નાખો અને બોક્સ ના બનાવો તો પણ તમને અડધો માર્ક્સ કદાચ કાપી લેવામાં આવે છે તમારો તો આપણે બોક્સ કમ્પલસરી બનાવીશું અને બોક્સ બનાવ્યા પછી આ પાંચ માહિતીને તેની અંદર દર્શાવીશું જેમાં પહેલી છે ફ્રોમ બીજું છે ટુ ત્રીજું છે સીસી ચોથું છે ડેટ અને પાંચમું છે સબ્જેક્ટ હવે આ પાંચ ડિટેલ્સ દર્શાવ્યા પછી આની અંદર લખવાનું શું આપણને ખ્યાલ છે જ્યારે આપણે લેટર એટલે કે પત્ર લખીએ છીએ ત્યારે ત્યાં બે પ્રકારના એડ્રેસ એટલે કે સરનામાની જરૂર પડે છે એક હોય છે મોકલનારનું અને બીજું હોય છે મેળવનારનું મિત્રો અહીં પણ જે ઇમેલ છે તે એક પ્રકારનો તો ઇલેક્ટ્રોનિક પત્ર વ્યવહાર જ છે તો અહીં પણ આપણને બે સરનામાની જરૂર પડશે પરંતુ કેવા સરનામા તો કે છે કે ઈમેલ એડ્રેસ જેની અંદર ફ્રોમ જે છે તે ફ્રોમમાં લખાય છે મોકલનાર મોકલનારનું સરનામું એટલે કે મોકલનાર મોકલનારનું ઈમેલ એડ્રેસ અને મિત્રો ટુ ની અંદર લખવામાં આવે છે મેળવનાર મેળવનારનું ઈમેલ એડ્રેસ આપણે સૌ સ્માર્ટફોન યુઝ કરીએ છીએ એની અંદર જે પ્લે સ્ટોર છે તેની અંદર પણ આપણને ઈમેલની જરૂર પડે છે તો ઈમેલ કેવી રીતે લખાય તે તો સૌને મિત્રો આવડે જ છે ત્યાર પછી આવે છે સીસી સીસી એના માટે હોય છે મિત્રો તો એક ઈમેલ બે અલગ અલગ વ્યક્તિને મોકલવો હોય તો બીજા વ્યક્તિનું જે ઈમેલ એડ્રેસ છે તે લખવામાં આવે છે સીસી માં પરંતુ મિત્રો આપણા માટે સીસી એ જરૂરી નથી તો આપણે સીસી લખીશું તો ખરી જ પણ એને કરી દઈશું આપણે કોઈ કે સર જો સીસી જ કરવાનું છે તો ના લખીએ તો ના ચાલે મિત્રો ચાલી તો જાય પણ જો તમે બતાવો છો સીસી લખીને તો તે ખૂબ જ સારું લાગે છે હવે એક કટાક્ષ એવો પણ આવે કે સર બુકની અંદર તો ક્યાંય સીસીનો ઉલ્લેખ કર્યો જ નથી બુકની અંદર તો મિત્રો ફોર્મનો બી ઉપયોગ નથી કર્યો કે ક્યાંય ઉલ્લેખ નથી કર્યો પરંતુ ફોર્મ બતાવવું પડે જ છે તો સીસી પણ આપણે એવી જ રીતે આપણે અહીં બતાવીશું ત્યાર પછી વાત આવે છે ડેટ એટલે કે તારીખની તો મિત્રો તે જે છે એ આ જ પ્રકારના ફોર્મને બતાવશે કેવું ફોર્મેટ તો જેની અંદર સૌપ્રથમ આવશે મંથ ત્યાર પછી આવશે ડેટ અને ત્યાર પછી આવશે યર ધારો કે આજે કઈ તારીખ છે તો કે એકવીસમી કયો મહિનો ચાલે છે તો કે સપ્ટેમ્બરનો તો આપણે બતાવીશું સપ્ટેમ્બર ટ્વેન્ટી વન ત્યાર પછી આવે છે દોસ્તો સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કે ઈમેલનો વિષય જે અગાઉથી તમને પ્રશ્નમાં આપેલ હશે તે વિષય આપણે અહીં લખવાનો હોય છે જેમ કે આપણે વિષય આપેલ છે કે બર્થડે વિશ કરવા માટેનું તો આપણે અહીં શું લખીશું સબ્જેક્ટમાં આપણે લખીશું કે વિશિંગ હેપી બર્થડે તો જે પણ સબ્જેક્ટ આપણને આપેલ છે પ્રશ્નમાં તે સબ્જેક્ટ આપણે અહીં બતાવીશું જેવો સબ્જેક્ટ ફિનિશ થાય છે તરત જ એની નીચેની લાઈન થી આપણે સેલ્યુટેશન એટલે કે અભિવાદન લખવાનું શરૂ કરીશું અભિવાદન જેમ કે ડીયર મધર ડિયર ફાધર

કે જેમને આપણે ખૂબ જ સારી રીતે ઓળખતા નથી એટલે કે બહારની જે વ્યક્તિ છે તેમના માટે અભિવાદન તરીકે વાપરવામાં આવે છે રિસ્પેક્ટેડ અમુક લોકો એવું કહેતા હોય છે કે ડિયર લખો તો પણ મિત્રો મારું માનવું છે કે ડિયર અને રિસ્પેક્ટેડ તમે એવી રીતે અલગ અલગ બતાવો તો વધારે સારું લાગે છે એનો અર્થ એવો નથી કે તમારે ડિયર પણ લખવાનું અને રિસ્પેક્ટેડ પણ લખવાનું બે માંથી મિત્રો લખવાનું છે કોઈ એક જ અભિવાદન પતાવ્યા પછી દોસ્તો આપણે અહીં બતાવીશું આપણા ઈમેલનો પહેલો પેરાગ્રાફ મિત્રો અહીંયા જે ફોર્મેટ હું બતાવી રહ્યો છું તે એવું ફોર્મેટ મેં બનાવેલું છે કે એક્સવાઇઝેડ કોઈ પણ ઈમેલ તમને કોઈ પણ સબ્જેક્ટ રિગાર્ડિંગ પૂછાય તમે આ જે ફોર્મેટ છે તેનો ઉપયોગ કોઈ પણ ઈમેલમાં કરી શકશો તો દોસ્તો પહેલું ફોર્મેટ જે છે તેનો પેરાગ્રાફ મેં બતાવેલું છે કે હેલો ડેશ થેન્ક યુ ફોર રીડ માય ઈમેલ ધ પર્પસ ઓફ માય ઈમેલ ઇઝ ધેટ ડેશ મિત્રો અહીં હેલો જે આપણે લખ્યું તેના પછી જે પહેલી ખાલી જગ્યા આપણે બતાવી તેમાં જે પણ વ્યક્તિને આપણે ઈમેલ લખી રહ્યા છીએ તે વ્યક્તિને આપણે બતાવી દઈશું જેમ કે હેલો મધર હેલો ફાધર હેલો ફ્રેન્ડ કોઈ પણ અથવા બહારની કોઈક વ્યક્તિને લખીએ છીએ આપણે લખીશું હેલો સર અથવા હેલો મેમ થેન્ક યુ ફોર રીડ માય ઈમેલ ધ પર્પસ ઓફ માય ઈમેલ ઇઝ દેટ હવે અહીંયા જે ખાલી જગ્યા બતાવી તેની અંદર તમે જે ઉપર સબ્જેક્ટ લખ્યો છે મિત્રો તે સબ્જેક્ટ તમે બતાવી દેશો આ બીજી ખાલી જગ્યામાં તો પહેલી ખાલી જગ્યામાં

પાંચ છ વાક્યો તમારે તમારી મરજીથી જ લખવાના છે હવે કોઈક મને એવું કહે કે સર જો કહેવાય છે ત્યાર પછી જે એન્ડિંગ સારી રીતે બતાવો છો તે ખૂબ જ સારી લાગે છે વચ્ચે ભલે તમે કદાચ થોડી ઘણી ભૂલ કરો છો તો પણ જલ્દી કોઈકની નજર તેની ઉપર જતી નથી તો મિત્રો આ પાંચ છ વાક્યો તમે લખશો તમારી મરજીથી તમારા હિસાબથી અને ત્યાર પછી તમારે બતાવવાનું છે કે કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક આ તમારે દરેક ઈમેલના એન્ડિંગ ઉપર લખી દેવાનું કે કાઇન્ડલી પ્રોવાઇડ યોર ફીડબેક આટલું લખ્યા પછી એની નીચેની લાઈનમાં તમે લખશો મિત્રો થેન્કિંગ યુ અને થેન્કિંગ યુ લખ્યા પછી તમારે લખવાનું છે અહીંયા યોર્સ ફેથફુલી અને ઈમેલ લખનાર વ્યક્તિનું નામ એટલે કે ફ્રોમમાં જે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ લખેલું હશે તે જ વ્યક્તિનું નામ આપણે લખીશું અહીંયા યોર્સ ફેથફુલી પછી હવે અમુક લોકો એવું કહે કે સર આ જે યોર્સ ફેથફુલી છે તેની જગ્યાએ યોર્સ લવિંગલી કે યોર્સ સિન્સિયરલી પણ તો લખવામાં આવે છે હા મિત્રો લખવામાં આવે છે અને ક્યારે શું લખાય છે તેના રિગાર્ડિંગ પણ અહીંયા મેં ઇન્ફોર્મેશન આપેલી છે ધારો કે મિત્રો આપણે એવા વ્યક્તિને ઈમેલ લખીએ છીએ કે જેને આપણે ઓળખતા ન હોઈએ તેમના માટે લખાય છે એન્ડિંગમાં યોર્સ ફેથફુલી એવી વ્યક્તિને ઈમેલ લખીએ છીએ કે જેને ઓળખીએ છીએ તેના માટે લખાય છે મિત્રો યોર્સ લવિંગલી ત્યાર પછી જો વ્યક્તિનું પર્સનલ નામ આપેલ છે તો નામ આપેલ છે ત્યારે એન્ડિંગ આપણે દર્શાવીશું યોર્સ સિન્સિયરલી થી અને જ્યારે આપણા શિક્ષકને કે પછી આપણા આચાર્યને લખીએ છીએ ત્યારે મિત્રો આપણે લખીશું યોર્સ ઓબિડિયન્ટલી તો મિત્રો આ જે વિવિધ પ્રકારની એન્ડિંગ છે ઈમેલની તે પણ અહીં મેં તમને દર્શાવેલી છે બસ દોસ્તો આ હતું એક ફોર્મેટ કે જે તમને ધોરણ નવથી બારની અંદર કોઈપણ પ્રકારનો પ્રકારનું ઈમેલ પૂછાય છે તમે તે પ્રકારના ઈ મેલની અંદર આ ફોર્મેટને બતાવી શકો છો દોસ્તો આ હતી સંપૂર્ણ માહિતી ફોર્મેટ અને ઇમેલ રાઇટિંગ આના સિવાય જો તમને જરૂર લાગતી હોય કે એક ઇમેલ તમને હું એવી રીતનું સમજાવું કે જે રીતનું એક્ઝામમાં પૂછાય છે આ જ ફોર્મેટની મદદથી તો નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો બીજું કે જો આ વિડિયો તમને હેલ્પફુલ લાગ્યો હોય વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને બને તેટલું વધુમાં વધુ તમારા મિત્રો જોડે આને શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ તો મિત્રો જરૂરથી કરી દેજો બસ તો દોસ્તો આ હતી આજની માહિતી આશા રાખું છું કે જે પણ વિગતો મેં તમને સમજાવી તેમાં તમને ખબર પડી ગઈ હશે તો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે Thank you so much vande mataram